સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. રસોડે મેં પીયા નહી બહાર નીકળી ગયો. આઈ કુરોચ્યો તા આઉ કઈ સમજી ના. અરે ગોગી આઉ ચાતો એટલે કે એમ હું કહું છું કે તમે રસોડામાં ગયા અને ઈ આમ બહાર નીકળી ગયો. તમે એને રોક્યો પણ નહીં. અરે પણ હું એને રોકું કેમ, મારું હામળે તઈ ને હું એને કેતો રહ્યો ને ઈ પલકવારમાં સાંડ્યો લઈને બહાર નીકળી ગયો. પણ ઈ ગયો ક્યાં? બીજે ક્યાં જવાનો, રોજ જાય છે ત્યાં રણમાં ઊંટ સવારી કરવા. જો પેલો આવ્યો ને એ જ વિક્રમ લાગે છે. ઓ
મખન ભાઈ, તમને દૂરથી જોયા ને, આ લોકો તમને વિક્રમ સમજી બેઠા. ઓહ, તો એમ વાત છે. આ બધી વિક્રમ, વિક્રમ ઠાકોર ને આશિક છે હે? જો વિક્રમભાઈ આવી ગયા. છોકરીઓ તમારું પૂછતી હતી એમ. હાય હાય. એ વિક્રમ, આ છોકરીઓ છે ને તારી દીવાની છે, દીવાની. જો તને જોઈને કેવી પાણી પાણી થઈ ગઈ. કેમ એ લખન, આ લોકો આપણા મહેમાન કહેવાય અને મહેમાનો સાથે આવું વર્તન આપણને શોભા ના દે. આપણું અને આપણા કચરા મલકનું નામ ખરાબ ના કર. એ મને સભ્યતાના પાઠ ના શીખડાવ, સમજો ને. જા તારું કામ કર, એમાં જ તારી ભલાઈ છે. હું તો મારું કામ જ કરી રહ્યો છું, પણ તું જે કામ કરી રહ્યો છે ને એમાં આપણા કોઈની ભલાઈ નથી. કેમ, આ લોકોમાં તારી કોઈ બેન છે કે તને આટલું બધું પેટમાં પડે છે? લાખાન અને વિક્રમ વચ્ચે ખૂબ મારામારી થઈ હતી, પણ તને આ વાતની ખબર કેમ થઈ? ઓલો બોઘો છે ને, બોઘો. બોઘો? હા માં, વિક્રમ નો મિત્ર છે ને એ, એને મને આ વાત કરી. એ કાલે ત્યાં જ હતો. અચ્છા, એમ? માં, એ તો ભગવાનનો પાડ માનો કે ત્યાં બીજા ઊંટ સવાર હતા ને એમણે વચ્ચે પડીને એ બંનેને લડતા છોડાવ્યા. નહીતર નહીતર શું? હે, આટલી મસ્તી વાત થઈ નથી. અને રાયનો પહાડ બનાવીને આવી ગઈ માં પાસે અને માને ઉલટી સીધી વાતો કરી, એના કાન ભરીને જતી રહીશ. પછી માં મારો વારો કાઢી નાખે છે. પણ આજે તો તું રંગે હાથ પકડાઈ ગઈ છે. આજે તો તને નહીં છોડું. આજે તો તને પાઠ ભણાવીને જ રહીશ. આજે તું નહીં છટકે મારા હાથથી. અરે અરે, રેવા દે દીકરા. ભાગે છે ક્યાં? રેવા દે. અરે હવે ક્યાં જઈશ? માં, અને કોને મારો હાથ છોડે? વિક્રમ બેટા, છોડી દે એને. ના માં, આ સાવ ખોટી છે. ખોટા નખા કરે છે. તરી તો તરી તો તને નહીં છોડે. વિક્રમ, વિક્રમ બેટા, જવા દે એને. હું કહું છું.
નાનપણથી લઈ છેક આ સુધી આ બે જણા આમ જ ધમાલ, મસ્તી, લડાઈ, ઝઘડા કરતા કરતા ક્યારે જુવાન થઈ ગયા અને સમય ક્યાંક વીતી ગયો એની કોઈ ખબર જ ન રહી. આખો દિવસ ધમાલ મસ્તી જ કર્યા કરે છે. આજે તો તને નહીં છોડું. એ તો તમે બધા વચ્ચે પડી ને અમને છોડાવ્યા, નહીં તો વિક્રમ ના એ દિવસે હાડકા પહાડા ભાંગી નાખ્યા હોત. અરે કાકા, શું વાત કરું તમને, આ તમારી દીકરીએ તો મારું જીવાનું હરામ કરી નાખ્યું છે. જીવાનું હરામ એટલે શું? અરે કાકા, એ મારા ઘરે આવી મારી માને મારા વિશે ઉલટી સીધી વાતો કરી, મારી માના કાન ભરે છે ને પછી ભાગી જાય છે ને પછી મારી માં મારું જીવાનું હરામ કરી નાખે છે. કાકી આજુ આજુ. અરે આ શું? હા કાકી, આ તમારી લાડકીએ છે ને મારો હાથ કૂતરીની જેમ કાઢી ખાધો. અચ્છા, તો એમ વાત છે. તું તારે ઘરે જા, હું આજે એને બરાબરનો પાઠ ભણાવીશ. આજ પછી તને કોઈ દી હેરાન નહીં કરે. તો ઠીક છે કાકા, હું જાઉં છું, પણ એને બરાબર સમજાવી દેજો. એ સુધરી જાય ને તો ઠીક છે, નહીં તો પછી મને ના કહેતા કે. હા હા દીકરા, તું તારે જા, હું એને બરાબર આજે સમજાવી દઈશ. હા ભલે ભલે કાકી, ભલે. આપણી દુર્ગા જવાન થઈ પણ હજી એનું બચપન નથી ગયું. જો ને વિક્રમ હારે એવા ધમાલ મસ્તી ને લડાઈ ઝઘડા કરે છે ને જેવા બચપનમાં કર્યા કરતી હતી. પણ આ બધું હવે સારું થોડું લાગે. એટલે તો હું તમને કહું છું કે તમે રામભાઈ ના કાને આ બંનેના સગપણની વાત કેમ નથી કરતા? તમારી વાતમાં માલ છે. હું કાલે જ મોકો મળતા રામભાઈ ને વિક્રમ અને દુર્ગાના સગપણની વાત કરીશ. એટલે તો હું તમને કહું છું કે તમે રામભાઈના કાને આ બંનેના સગપણની વાત કેમ નથી કરતા? તમારી વાતમાં માલ છે. હું કાલે જ મોકો મળતા રામભાઈ ને વિક્રમ અને દુર્ગાના સગપણની વાત કરીશ.
મારે તારી કોઈ વાત સાંભળવી નથી. ગમે તે થાય, કાલને કાલે તું દુર્ગાનગરે જઈ મારા સગપણની વાત એની આરે પાકી કરી આવ. પણ બેટા તું મારી વાત તો સા. વણ વણ કાઈ નહીં માં, મેં તને કહી દીધું ને બસ. હે ભગવાન, કોણ જાણે ક્યારે આના માથા પરથી દુર્ગાનું ભૂત ઉતરશે, કોણ આને સમજાવે. હવે તો મારે ગમે તે થાય એક વાર પેલી દુર્ગાના ઘેર જઈ આના સગપણની વાત કરવી જ પડશે. મને દોડાવે છે આ તો, પણ મજા. શું વાત છે બાપુ, તમે આમ? બેટા આ હારું થયું, તું વેળાસર આવી ગઈ. બોલો વિક્રમ, મોબાઈલ આઈસ ભૂલી ગયો છે. બોલો, એક કામ કરને બેટા, ઉતાવળે પગલે જઈને આ મોબાઈલ એને આપી આવને. હા બાપુ, તમે ચિંતા ના કરો, બસ હું દોડીને હમણાં વિક્રમને પકડી લઈશ. હા હા, જલ્દી જા. ખરેખર આ દુર્ગા મારા વિક્રમની દીવાની થઈ ગઈ છે. દિવસમાં એને એકવાર જોતી નથી તો એને ક્યાંય ચેન નથી પડતું. એ વિક્રમ, કહું છું, ઉભો રે વિક્રમ, ઉભો રે વિક્રમ, વિક્રમ. બેરો થઈ ગયો છે, સંભળાતું નથી. તારા કાનમાં હડતાલ છે કે શું? એ દુર્ગા, હવે બસ થયું હો, સવાર સવામાં મારું મૂડ ખરાબ ના કર, નહીં તો મારો હાથ ઉઠી જશે ને. બોલ, શું કામ મારી પાછળ પાછળ આવી છે? હે, શું કીધું તે? બોલ તો ફરી. અરે મારો કહેવાનો અર્થ એવો નથી, પણ હું તને એમ કહું છું કે શું કામ રાડો પાડતી પાડતી મારા પાછળ ભાગતી આવી? આમ ગામ વચ્ચે શું કામ રોક્યું મને? સવાર સવારમાં મને તારી પૂજા કરવાનો કોઈ શોખ નથી. પૂજા તો હું ઘરેથી કરીને નીકળી છું. આ લે આ તારો મોબાઈલ, ઘરે ભૂલી ગયો તો. એ તો બાપુએ કીધું ને, એટલે તને દેવા માટે આવી. બાકી મને કોઈ શોખ નથી તારી પાછળ ભાગવાનો. ઠીક છે ઠીક છે, મોબાઈલ આપીને જાણે મારા પર મોટો ઉપકાર ના કરી દીધો હોય. બહુ ભાવ ના ખા, ચાલ મને જવા દે, મોડું થાય છે. હા હા, તો જા ને, મેં તને ક્યાં બાંધી રાખ્યો છે, જા. ભગા, આને તો મારું મગજ ખાઈ નાખ્યું. વિક્રમ, હું તારી પાછળ ભાગતી ના હું તો બીજા કોની પાછળ ભાગું? એ દુર્ગા, હોશમાં આવ, હોશમાં. એ તો ચાલ્યો ગયો. અરે ક્યાં સુધી તું આંખો ફેલાવી એને જોતી રહીશ? ચાલ, પાણી ભરવા નથી આવવું. ચાલ ચાલ. તમારી બધી વાત સાવ સાચી છે. તમારું ખાનદાની ખોરડું એ 65% સુખી, અને વળી એમાં તમારો એકનો એક, લાખોમાં એક લાખન દીકરો. પણ ખાટલે મોટી ખોટ ઈ વાતની છે કે મારી દુર્ગા દીકરી હજુ ઘણી નાની છે, બાળક જેવી છે. જુઓ ને, હજુ તો એનું બાળપણ ગયું છે જ ક્યાં, અને કેવી ધમાલ મસ્તી અને લડાઈ ઝઘડે આજ પણ કર્યા કરે છે. હા બેન, એટલે હાલ તો અમારે એનું સગપણ ક્યાંય કરવું નથી. તમે ખોટું ના લગાડશો હો? ના ના બેન, હો મને કઈ ખોટું નથી લાગ્યું. ચાલો ચાલો, ત્યારે હું જાઉં. હા ભલે, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. આવજો હો, ખોટું ના લગાડતા. ના ના, વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય શ્રી કૃષ્ણ. રામ રામ બેન. જય શ્રી કૃષ્ણ. આ રૂપાબેન કોઈ દી નહીં ને આજે આપણે ઘરે ભૂલા પડ્યા, શું વાત છે? એ તો આપણી દુર્ગાનું માગું લઈને આવ્યા તા. શું વાત કરો છો? ક્યાંક તમે ભૂલથી હાથો નથી પાડી દીધી ને? મને તમે શું મૂરખ સમજી બેઠા છો? મારી એકની એક દીકરીનો ભવ બગાડું? મેં તો એમને સાફ સંભળાવી દીધું કે મારી દીકરી હજુ નાની છે, અને હમણાં તો અમારે સગપણ કે લગ્નની કોઈ ઉતાવળ નથી, આરામથી કરવું છે. વાહ, શું વાત છે! જિંદગીમાં આજે પહેલી વાર તમે સમજદારીનું કામ કર્યું. એટલે તમે કહેવા શું માંગો છો? હે, અરે ના ના ના, એ તો હું જરા મજાક કરતો હતો, એમાં આટલા બધા ગુસ્સે ન થાઓ. હા હા, તો ઠીક છે. શું વાત કરો છો માં? હા બેટા, દુર્ગાની માએ ખૂબ જ ઠાવકાઈથી તારું માગું ઠુકરાવી દીધું. એ દુર્ગાની માની આ હિંમત, કે એ લાખનનું માગું ઠુકરાવી દીધું. આ લાખનનું? હવે હું પણ જોઉં છું કે એ દુર્ગાને આ ગામમાંથી પૈણીને કોણ લઈ જાય છે. જો એ દુર્ગા મારી ના થઈ શકી
તો બીજા કોઈને નહીં થવા દઉં. બધા જ પિકનિક સ્પોટ જોવા છે અને બધી જ જગ્યાએ મન ભરીને ફરવું છે. બોલ, આવીશ ને મારી સાથે? અરે, શું વિચારે છે વિક્રમ? તું જે કહીશ એટલું પેમેન્ટ હું તને આપીશ. ચાલ જલ્દી હવે હા પાડી દે અને ચાલ મારી સાથે. મારું મન કચ્છમાં ફરવા માટે થન ગની રહ્યું છે. રાધા, વિક્રમ, મીટ માય ફ્રેન્ડ્સ પિંકી એન્ડ સ્વીટી. હેલો, હાય, બોથ આર કમિંગ ફ્રોમ બરોડા. અને હું તમને રસ્તામાં વાત નહોતી કરતી. હા હા, આ એજ વિક્રમ ઠાકોર છે. લવલી, ચાલ હવે જાજુ ના વિચાર. અમારા મન કચ્છમાં ફરવા માટે નાચી રહ્યા છે. કેમ સ્વીટી પિંકી? ઓફ કોર્સ. ઓકે, ચાલો હું આવું છું. લાખનભાઈ જોયું ને આ વિક્રમ કેવો પરદેશી પંખીડાને ઉડાવીને લઈ જાય છે અને આપણે એને જોતા રહીએ છીએ. અરે, એવું તો શું છે વિક્રમમાં કે જે આપણામાં નથી? તું એક કામ કર, જઈને વિક્રમના ખોળે બેસી જા. હેલો પાપા. હા, રાધા બોલું છું. હા બોલ બેટા. પાપા, હું મારી ફ્રેન્ડ સાથે અહીંયા કચ્છમાં પહોંચી ગઈ છું અને અત્યારે અમે લોકો ઊંટ સવારી કરી રહ્યા છે અને અહીંયા તે એક પિકનિક સ્પોટ પર જઈ રહ્યા છે. સારું બેટા, પણ તારું ધ્યાન રાખજે હો. અરે હા પાપા, પ્લીઝ ડોન્ટ વરી. અને મમ્મીને મારી યાદ આપજો અને એમનું ધ્યાન રાખજો અને તમે પણ ધ્યાનથી રહેજો. ઓકે પાપા, બાય, બાય, સી યુ. ઓકે બાપુજી, હું થોડા દિવસ માટે બહારથી આવેલા મહેમાનોને લઈને કચ્છના પિકનિક સ્પોટ પર જઈ રહ્યો છું. ભલે દીકરા, પણ તારું ધ્યાન રાખજે અને ફોન કરતો રહેજે. હા, મારી ચિંતા ના કરતા. અને મારી માને પણ કહી દેજો કે મારી ચિંતા ના કરે ને ટાઈમે જમી લે. હા ભલે. હા હા, ફોન પર વાત કરતા રહીશું. હા બાપુજી, જય માતાજી.
એ વિક્રમ, મારી સામું તો જો, મારી વાત તો સાંભળ. હા બોલો મેમ સાબ, શું કામ છે? મારું નામ રાધા છે, મેમ સાબ નહીં, રાધા કહીને બોલાવાનું. ઠીક છે રાધાજી. અરે ફક્ત રાધા. ઓકે રાધા. એ વિક્રમ, પેલું ગીત અધૂરું છે, પૂરું કરને, મારે સાંભળવું છે. રહેવા દો ને, ફરી ક્યારે સંભળાવીશ. અરે મારે સાંભળવું છે, પ્લીઝ સંભળાવો ને અત્યારે. સારું સારું ચાલો. કાલે સવારે આપણે પતલી ગઈ થી છું મંદર થઈ જશું. સાંજ પડવાવી છે, આપણે નાઈટ હોલ્ડ અહીંયા જ કરી લઈએ, બરાબર ને? હા ભલે ભાઈ. ચુક ચુક ચુક, બેસ બેસ. સંભાળીને ઉતરજો. વાવ, વોટ અ બ્યુટીફુલ લોકેશન. ચાલ સ્વીટી પિંકી, ચાલ.
જય ઠાકરધણી. ચાલો અંધારું થઈ ગયું. વિક્રમ હજી પણ નથી આવ્યો. આજે બહુ મોડું થઈ ગયું. ફોન પણ નથી કરતો. મોબાઈલ તો સાથે લઈ ગયો છે ને? ફોન, મોબાઈલ? અરે હા, તમને તો કહેવાનું જ રહી ગયું. આજે સવારે વિક્રમનો ફોન હતો. એ થોડા દી માટે સવારી લઈને કચ્છમાં ફરવા ગયો છે. શું કીધું તમે? શું કીધું? મારા દીકરાનો તમને સવારે ફોન આવ્યો તો ને એ વાત તમે મને ચેક રાતા કયો છો? જાઓ, મારે નથી જમવું. પહેલા મારી એની સાથે વાત કરાવો બસ. ભલે ભાઈ ભલે, આમ આકરા ન થાઓ, શાંતિ રાખો. લો, હમણાં જેની હારે તમારી વાત કરાવી દો. લો, વાત કરો. તું તારું કામ કર ને, મારું સરનામું લેવાની શી જરૂર છે? બાપુજી નો આ તો સાવ અક્કલ વગરનો છે. હા જ તો. હા બાપુજી. હું તારા બાપુજી નહીં, માં બોલું છું, માં. અરે માં, તું કેમ છે? દીકરા, હું તો ઠીક છું, પણ આમ અચાનક ફરવા નીકળી ગયો. અરે માં, આપણું કામ જ એવું છે, અચાનક કોઈ મુસાફર આવી જાય તો મારે જવું પડે. પણ તે ફોન કેમ કર્યો? તારી માં છું દીકરા, માં. મારો જીવ ન રહ્યો. તે ખાધું કે નહીં? અરે મેં તો ખાઈ લીધું માં, પણ મારા વગર તે નહીં ખાધું હોય એ મને ખબર છે. પણ હવે જમી લેજે અને નિરાતે સૂઈ જજે, તને મારા સમજે. હા દીકરા, હું ખાઈને સૂઈ જઈશ. તું જરાય મારી ચિંતા ન કરતો ને ફોન કરવાનું ભૂલતો નહીં. હું કહી દઉં છું તને. હા દીકરા, ધ્યાન રાખજે તારું. હવે આટલા ઉદાસ હોવાની જરૂર નથી વિક્રમ. તમારા બંને જણા માટે એક સારા સમાચાર છે. અમારા બંને માટે સારા સમાચાર? હા, હું ને પિંકી કાલે વેલી સવારે ઘેર જવા માટે નીકળી જશું. પછી તમે બંને એકલા આ રણમાં નંદનવન બનાવીને જલસા કરજો. પણ આમ અચાનક જવું તો પડશે જ, છૂટકો નથી. પપ્પાનો ફોન આવ્યો હતો. પણ અહીંયા તે જશો છે માં? અરે એ તો વિક્રમ જ જાણે, એ જ અમારી ઘેર જવાની વ્યવસ્થા કરી આપશે. કેમ વિક્રમ? રાતના માં દીકરા બહુ રાઈઝાઈ કરી કેમ? તે કરે જ ને, એમાં તમને શું બળતરા થાય છે? લે, મારો દીકરો, મારો દીકરો જીવનમાં પહેલી વાર મારાથી અલગ થયો છે. તમને શું ફેર પડે છે? તમે તો બાપ છો ને. એ તો કોઈ માં જ માની વેદના જાણે. લે, આજો આવી ગઈ તમારી દુર્ગા દીકરી. બોલો, મારા લાયક કઈ કામ હોય તો? સાંભળ, આજે વિક્રમ નો ફોન હતો. એ છે ને થોડા દાડા માટે મુસાફરોને લઈ કચ્છમાં ઊંટ સવારી નીકળ્યો છે. થોડા દિવસ પછી પાછો આવી જશે. અચ્છા, તો એ મોબાઈલ સાથે લઈ ગયો છે? હમણાં એની ખબર લઉં છું. ચાલો માં, ત્યારે હું જાઉં છું. ભલે દીકરી, આવતી રહેજે. હા, જોયું ને વિક્રમના બહાર જવાના સમાચાર જાણી એના ચહેરાનો રંગ કેવો ઉડી ગયો. કેટલી ઉદાસ થઈ ગઈ હતી. મરી ગયા. આ
વિક્રમે મારો ફોન કેમ કાપી નાખ્યો? આ વિક્રમ મારા ફોન કેમ કાપી નાખે છે? શું વાત છે? કોનો ફોન આવી રહ્યો છે? ઉપાડતો કેમ નથી? ના, એ તો એમ જ. ચાલ, કોઈ વાત તો જરૂર છે. કોનો ફોન આવી રહ્યો છે એ વાત જાણવી પડશે. શું વાત હશે? આ વિક્રમ મારો ફોન કેમ કાપી નાખે છે? એ મારો ફોન કેમ નથી ઉપાડતો? અરે અરે, કેમ ઊભી છે? શી વાત છે દુર્ગા? કોના વિચારમાં ખોવાઈ ગઈ છે? ચાલ, તને પાણી નથી ભરવું. હા ચાલો. રાધા, તું રણમાં ફરવા આવી છો કે મારું મોઢું જોવા આવી છો? આ મુંદી ફરીને કેમ બેઠી છો? જોવાનું તો સામે છે, મને નહીં. વિક્રમ, સાચું કહું, જ્યારથી તને જોયો છે ત્યારથી બીજું કશું જોવાનું મન નથી થતું. વિક્રમ, એક વાત પૂછું તને? હું તને જેટલો પ્રેમ કરું છું એટલો પ્રેમ તું પણ મને કરે છે ને? હા રાધા, સાચું કહું, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને કરે છે. સાચી જ? હા, સો સ્વીટ. એક વાત પૂછું? હા, સાચું કહેજે. જો તને મારા સમજે, હા, તો પછી સવારના જે ફોન આવી રહ્યા હતા તે ઉપાડ્યા નહીં, કાપી નાખ્યા, એ ફોન કોના હતા? વધુના વિચાર મને જવાબ આપ, બોલ. એ તો દુર્ગા હતી, દુર્ગાના ફોન હતા. દુર્ગા? પણ એ છે કોણ? અને એણે તને આટલા બધા ફોન શા માટે કર્યા? અરે, દુર્ગા મારા ગામની છોકરી છે અને એ મારા બાળપણની ફ્રેન્ડ છે, દોસ્ત છે. બાળપણની દોસ્ત, મિત્ર જ છે ને, બીજું કાંઈ તો નથી ને? અરે ના રાધા, એ ખરેખર ફક્ત મારી મિત્ર જ છે. અમે બાળપણથી લડતા ઝઘડતા મોટા થયા છીએ અને હજી ઝઘડા ચાલુ છે. ખરેખર માથાનો દુખાવો છે, મગજમારીનું કારખાનું છે, ફોન કાપતી જ નથી. સારું, એ જ વાત છે ને? હા, તો ઠીક છે, ચાલ હવે. હા ચાલ, અમે સાંજ પડવાયું છે, હોટલ પર જઈએ, સવારે વહેલા જવાનું છે. સાચી વાત, ચાલ ચાલ હવે. હું પણ કેમલ ચલાવતા શીખી ગઈ છું. વિક્રમે આજે પહેલી વાર મારો ફોન ના ઉપાડ્યો. વિક્રમે જીવનમાં પહેલી વાર મારો ફોન કાપી નાખ્યો. એવી શું વાત હશે કે એણે આવું કર્યું? શા માટે વિક્રમે મારી સાથે આવું કર્યું? એવી તેની શું મજબૂરી હશે કે એણે મારી જોડે વાત ના કરી? એની હારે કોણ હશે? કોની હારે એ મુસાફરી કરી રહ્યો હશે? હજુ તો મને અહીંયા 8 દિવસ પણ નથી થયા અને તમે મને પૂછો છો કે પાછી ક્યારે ફરીશ? હજુ તો મારી મુસાફરી શરૂ થઈ છે, હજુ તો મારે બધું ફરવું છે અને આખું કચ્છ જોવું છે. બરોબર બેટા, પણ તારું ધ્યાન રાખજે હો. અરે પપ્પા, તમે મારી જરા પણ ચિંતા ના કરતા. મને અહીંયા બહુ જ સારી કંપની મળી ગઈ છે અને એની સાથે બહુ જ મજા પડી ગઈ છે, બહુ જ મજા. ઓકે બેટા, બાય, ટેક કેર, ગુડ નાઈટ. ઓકે પપ્પા, બાય, સી યુ, ગુડ નાઈટ. એ રાધા, તું ગાંડી તો નથી થઈ ગઈ ને? કેમ આમ સવાર સવારમાં ગુડ નાઈટ કહે છે? ઓ બુદ્ધુ, અહીંયા સવાર છે,
ત્યાં તો નાઇટ જ છે ને. ફોન અમદાવાદ થી નહીં લંડન થી આવ્યો હતો. અરે હા, એ તો હું ભૂલી જ ગયો હતો. પણ ચાલ ચાલ, હવે બહુ મોડું થઈ ગયું છે, બહુ દૂર જવાનું છે. ચાલો. અરે શું વાત છે, આ દુર્ગા આજે આટલી ઉદાસ કેમ લાગે છે? અરે રૂપા, દુર્ગા ઉદાસ કેમ ના લાગે? તને ખબર નથી વિક્રમ ગામમાં નથી? અરે દુર્ગા, આમાં આટલું બધું ઉદાસ શું થવાનું? વિક્રમનો તો આ કામ છે, એક દિવસ ગામમાં તો ચાર દિવસ બહાર. આમાં આટલું ઉદાસ થવાની કઈ જરૂર નથી. ચાલ હસ, હસે ને એના ઘર વસે. અરે હસ ને, હસ દુર્ગા, હસ. બેચારી નાહક નો વિક્રમ ના પાછળ એનો જીવ બાળે છે. અરે એ તો કોઈ મુસાફર સાથે રણમાં મજા કરતો હશે. આ વર્ષો જૂની ગોસ મોહમ્મદ બાબાની દરગાહ છે. રાધા, આ 300 વર્ષ જૂની દરગાહ છે અને આમને કચ્છના લોકો બહુ માને છે ને દૂર દૂરથી સલામ ભરવા આવે છે. વાવ, ગ્રેટ. ચાલ રાધા, હજુ ઘણું બધું જોવાનું બાકી છે. એવું છે? વાવ, ચાલ. કચ્છના રાવ લાખાના સેનાપતિ ફતેહ મોહમ્મદે આ કિલ્લો 200 વર્ષ પહેલા બનાવ્યો હતો અને એમના નામ પરથી આ કિલ્લાનું નામ લખપત કિલ્લો પડ્યું છે. અને આ કિલ્લાને જોવા માટે દૂર દૂરથી મુસાફરો અહીંયા ફરવા આવે છે. અચ્છા રાધા, આ લખપત ગામ છે. આ ગામ એક જમાનામાં આપણા દેશનું મોટામાં મોટું બંદર હતું. આ ગામ આપણા દેશના પશ્ચિમનો એન્ડ ઓફ રોડ કહેવાય છે. બસ હવે આ બધી વાતો ઠીક છે, હવે આપણા કામની વાત કરીએ. રાધા રહેવા દે, બીએસએફ ના જવાનો દૂરબીન થી જોતા હશે. જોતા હોય તો જોવા દે, મને કોઈની બીક નથી. શું વાત છે બેટા, તારે જમવું નથી? ના માં, તમે અને બાપુ જમી લો, હું પછી નિરાતે જમી લઈશ. રાધા, અહીંયા પણ લોકો દૂર દૂર થી ફરવા આવે છે. જેવી રીતે હું, સચ અ બ્યુટીફુલ પ્લેસ. વાવ, જે મારો ફોટો ખેંચે છે. અમારો
ફોટો આપ પાડી દો ને. થેન્ક યુ. એક્સક્યુઝ મી અંકલ, વન મોર પ્લીઝ. મસ્ત ફોટો આવે છે, જોજો. અરે રાધા, રાધા છોડ મને, છોડ મને. અરે આ લંડન નથી માંડવી છે, લોકો જોઈ રહ્યા છે, સારું ના લાગે. અરે લોકો જોતા હોય તો જુએ, શું સારું ના લાગે. હું તો આમ જ કરીશ, ચાલ મારી સાથે. અરે એક મિનિટ. ચાલ. અરે શું કરે છે રાધા, હું તને કરાવું. અરે છે કે પાણીમાં લે રાધા, મારા કપડા જો કપડા થઈ ગયા રાધા. એ ભાગે છે કે છોડ, તેરે સંગ જીના, તેરે સંગ મરના. હા વો સબ ઠીક હે, અત્યારે તો છોડ મને. હમણા નહીં છોડું, ક્યારે નહીં છોડું. અરે ચલ, એ દરિયા મેં ક્યો મજા હે. આ કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા અને મહાન સતી તોરલની આ બે સમાધિઓ છે. વાવ, વન્ડરફુલ. હા આખા મલકમાં કાળો કેર વર્તાવનાર જેસલ જાડેજાને સતી તોરલે ધર્મનો સાચો મહિમા સમજાવી ભક્તિના માર્ગે દોરી એનું જીવન પરિવર્તન કરી દીધું હતું. ઓ રિયલી? હા રાધા, આમના વિશે એવી પણ લોકવાયકા પ્રચલિત છે, જ્યારે પણ આ બે સમાધિ ભેગી થશે ત્યારે ધરતી પર પ્રલય આવશે. શું? અરે અત્યારે ગભરાવાની જરૂર નથી, પ્રલય આવવાની તો ઘણી વાર છે, પણ તું અત્યારે માથી દૂર, નહીં તો અહીંયા પ્રલય આવી જશે. સારું ચાલ હવે જલ્દી. તને કીધું ને એમ જ કરવાનું. ઓહો, આ તો જો બધી કેવી ફૂલે કે ચડ્યું છે. એલા એ ભીખા, પેલો વિક્રમ રાધાને લઈને રણમાં રોકાઈ ગયો છે ને ત્યાં મોજ મસ્તી કરતો હશે, ને આ બિચારી એના વિરહમાં ગામમાં કેવી મુરઝાઈ ગઈ છે. એ ચાલ હવે, હાલ તો થાને, શું કામ સવાર સવારમાં બાયડીની જેમ આ બિચારી દુર્ગાને મેણાટોણા મારે છે. એ રૂખડી, મોઢું સંભાળીને વાત કરજો, નકર મોઢું ફેરવી નાખીશ. મેં તને ક્યાં પકડીને રાખી છે, હાલતી નહીં થા, નીકળ હાલ. હાલો હાલો, આવા હલકટને મોઢે લાગીને શું ફાયદો. એલા એ ભીખા, પેલો વિક્રમ રાધાને લઈને રણમાં રોકાઈ ગયો છે ને ત્યાં મોજ મસ્તી કરતો હશે, ને આ બિચારી એના વિરહમાં ગામમાં કેવી મુરઝાઈ ગઈ છે. રાધા, આ અમારા કચ્છ મલકમાં દર વર્ષે થતા રણ ઉત્સવનું ટેન્ટ સિટી છે. રાધા, હવે આપણે અહીંયાથી પેલી ગાડીમાં જવું પડશે. ચાલ.
રોકો ભાઈ. જો રાધા. વાવ, બહુ જ બ્યુટીફુલ છે. રાધા, આ ટેન્ટ સિટીના વીઆઈપી ટેન્ટ છે. આ વિશે તો મેં લંડનમાં પણ સાંભળ્યું છે. ખૂબ જ માઇન્ડ બ્લોઈંગ જગ્યા છે. પણ આપણે અહીંયા કેમ ના રોકાયા? અરે અહીંયા તો બધું હાઉસફુલ છે, એક પણ ટેન્ટ ખાલી નથી. પણ જોઉં છું, બે ત્રણ દિવસમાં કંઈક સેટિંગ કરું છું. થેન્ક યુ, થેન્ક યુ. ચાલ. આ વિક્રમને મુસાફરી ગયા ને ઘણા દાડા થઈ ગયા, અને છેલ્લા એક અઠવાડિયાથી નથી એના કોઈ સમાચાર કે નથી ફોન, અને પાછી દિવાળીએ માથે ઊભી છે. મને પણ એ ચિંતા થાય છે. તમે એને ફોન લગાડો ને, હું વાત કરીશ. ભલે, લગાડું ભાઈ, લગાડું. શું થયું? ફોન નથી ઉપાડતો? ના ભાઈ, ફોન લાગતો નથી. ટૂ 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 થયા કરે છે. મને લાગે છે કે ટાવર નથી પકડાતો. પણ એ ટાવર કેમ ન પકડાય? અરે ક્યાંક ઊંડા ઊંડા ખૂણા ખાચરામાં ભરાણો હશે, એટલે ટાવર નથી પકડાતો. બીજું શું આવે? પણ તમે ચિંતા ના કરો, આજ રાત સુધીમાં એની હારે હું તમારી વાત કરાવી દઉં. બસ વિક્રમ, તે મને આજ આખી વેલી કેમ જગાડી દીધી? બોલ. વેલી ના જગાડી હોત ને તો હજુ આપણે હોટલમાં હોત, અને તને તૈયાર થવામાં કેટલી વાર લાગે છે? અને આજે અમે આપણે બહુ દૂર જવાનું છે. પણ ક્યાં ક્યાં જવાનું છે એ તું મને જરા કહીશ? એ હું તને હમણાં નહીં કહું, પણ હું જે જગ્યાએ તને લઈ જઈ રહ્યો છું ને, એ જોઈને તું ખુશ થઈ જઈશ. સાચે? હા, તે તારી લાઈફમાં એવું દર્શન જોયું હોય ધરતી પર ક્યારેક જ જોવા મળે છે. અચ્છા, એ ધરતી પરનું સ્વર્ગ છે સ્વર્ગ. તું એ જોઈને નાચી ઉઠીશ, પાગલ થઈ જઈશ. પાગલ તો હું તને જોઈને ક્યારની એ થઈ ગઈ છું, એનું શું? રાધા, ચલ ચલ જલ્દી જલ્દી ઉઠ પગાર, મારે સ્વર્ગ જેવી એ જગ્યા જલ્દી જલ્દી જોવી છે.
રુદિયાની રાણી મારા રુદિયે રે રમે, રુદિયાની રાણી મારા રુદિયે રે રમે. તારી બાહોમાં સમાઈને હવે મને મરવાનું મન થાય છે. એ રાધા, આવું ના બોલ, હજી તો આપણા જીવનની શરૂઆત થઈ છે. હા વિક્રમ, તને પામીને હું ખૂબ જ ખુશ છું. તારા વિના મારું જીવન અધૂરું હતું,
હવે હું તારા વિના એક પળ પણ નહીં જીવી શકું. વિક્રમ, તું મને પ્રોમિસ કર કે તું સદા માટે મારી સાથે રહીશ અને મને એક પળ પણ તારાથી જુદા નહીં કરે. હા રાધા, હવે તને મારાથી કોઈ અલગ નહીં કરી શકે. હવે તો આ જીવનમાં જ નહીં પણ જન્મો જન્મ જીવીશું પણ સાથે ને મરીશું પણ સાથે. હા રાધા. વિક્રમ, વિક્રમ, તારો ફોન વાગે છે. કોણ? એલા કોણ કોણ શું કરે? સંભળાતું નથી? તારો બાપ બોલું છું, બાપ. બાપુજી બોલો. બોલો શું? ને તો તારો ફોન કેમ બંધ રાખ્યો હતો? તું ફોન કરતો કેમ નથી? પણ બાપુજી મારી વાત તો સાંભળો. મારે તારી કોઈ વાત સાંભળવી નથી. તું મારી વાત કાન ખોલીને સાંભળી લે. જ્યાં હો ત્યાંથી આ સાંજ સુધીમાં સીધો ઘરે પહોંચી જા. આપજો બસ. હેલો હેલો બાપુજી, મારી શું વાત છે? વિક્રમ, તું આટલો હેરાન પરેશાન કેમ થઈ ગયો? અરે મારા બાપુજીનો ફોન હતો. જિંદગીમાં પહેલી વાર ગુસ્સે થયા છે મારા પર. આજે સાંજ સુધીમાં તો મારે ઘરે પહોંચવું જ પડશે. મારે નહીં, આપણે બંનેને. હું પણ તારી સાથે તારા ઘેર આવીશ. પણ રાધા. હા વિક્રમ, હવે હું તારા વિના એક પળ પણ નહીં જીવી શકું. હું પણ તારી સાથે તારા ઘેર આવીશ. ભલે રાધા. રાધા, આપણે હોટલ પર જઈ આપણો સામાન લેવાનો છે અને સાંજ પહેલા ઘરે પહોંચવું પડશે. નહીં તો મારા બાપો મારા બાર વગાડી દેશે. હા, મેં એને ફોનમાં ચોખ્ખું કહી દીધું કે તું ગમે ત્યાં હો આજ સાંજ સુધીમાં ઘર ભેળો થઈ જાજે. બસ. આ તમે સારું કર્યું. આ મારા જીવને આજે નિરાશ થઈ આજે ઘણા દિવસ પછી મારા દીકરાનું મોઢું જોઈશ. આજે સાંજે ઘેર આવી જશે ને? આવી જશે. તમે ધરપત રાખો, એને હવે આવ્યા વગર છૂટકો જ નથી. આવ દીકરી, આવ. હા માં, એ તો કોવે જરા પાણી ભરવા જતી હતી એટલે થયું કે લાવ જરા ડોકું કાઢતી આવું. મજામાં તો છો ને? હા દીકરી, આજે હું બહુ મજામાં છું. પૂછ કેમ કેમ વળી? અરે હમણાં જ વિક્રમ હારે તારા બાપુની ફોન ઉપર વાત થઈ હતી. એ આજે સાંજ સુધીમાં ઘરે આવી જશે. સાચે જ બાપુ? હા બેટા, આ સાંજ સુધીમાં વિક્રમ ઘરે પાછો આવી જશે. ચાલો માં તો હું જાઉં. હા બેટા. ભલે. જોયું ને, વિક્રમના આવવાના સમાચાર સાંભળીને એ કેવી રાજીના રેડ થઈ ગઈ. ખરેખર એ આપણા વિક્રમને બહુ જ પ્રેમ કરે છે. એના વિના કેટલી ઉદાસ અને દુખી થઈ ગઈ હતી. એક તમે છો કે કઈ સમજતા જ નથી. એટલે હું તમે દેવાયત ભાઈને આપણા વિક્રમ અને દુર્ગાના સગપણની વાત કરી? અરે હા હા, એ તો હાવ ભૂલી જ ગયો. હે ભગવાન, તમારું મારે હવે શું કરવું? કરવામાં બાકી હું રાખ્યું છે. નહીં 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 ભૂલું, હવે નહીં ભૂલું. હું કાલે જ દેવાયત ભાઈને મળીને એમના કાને આ વાત નાખું છું. બસ. હા ભલે. બેટા
બાપા વિક્રમભાઈ પેલી રાધાને લઈને ઘરે આવી રહ્યો છે. અલે બોકા, હા હું રાડુ પાડીને ગાંડા ઘર દોડસ. હા બાપા, હા બાપા. અચ્છા આજ તારું ઘર છે? હા રાધા. કહું છું, ક્યાં ગયા? જરા બહાર તો નીકળો. આ તમારો દીકરો આવી ગયો ને હારે કોઈ છોરીને પણ લઈ આવ્યો છે. બાપુજી, બાપુજી આ રાધા છે. રાધા સુખેરે, સુખેરે. આ મારા બાપુજી. ઘણું જીવો દીકરા, ઘણું જીવો. માં આ રાધા છે, ને છેક લંડન થી અહીં ફરવા આવી છે. ને મારી હારે આપણો મલક આખો કચ્છડો જોઈ આપણી મહેમાન બની છે, અને એને આપણું ઘર જોવતું, આપણું ગામ જોવતું, અને તમને લોકોને પણ મળવતું, એટલે અહીં લઈ આવું છું. હા દીકરા, હા તું થાકી ગઈ હશે, નાઈ ધોઈ લે, તારો થાક ઉતરી જશે. વિક્રમભાઈ, આખરે રાધાને ભાભી બનાવી લીધી ને? ચૂપ, બાપુજી છે. જામ કેમ બાપુજી, મજામાં ને? હા બેટા, ને તને જોયા પછી તો મારી તબિયત બહુ સારી થઈ ગઈ છે, એકદમ મજામાં. જો બેટા, આજે તો સમય પણ રોકાઈ ગયો હોય એવું લાગે છે. હજુ તો એક જ વાગ્યો છે, સવાર ક્યારે પડશે અને હું ક્યારે વિક્રમને મળીશ, ક્યારે હું એને જોઈશ? કેટલા દિવસ પછી હું એને જોઈશ, કેટલા દિવસ પછી હું એને મળીશ? કેવો થઈ ગયો હશે? હા દીકરા, આ તારી બધી વાત સાચી, પણ તું મને એ બતાવ કે આ રાધા આપણે ત્યાં કેટલા દી રોકાશે? માં બસ થોડા દિવસ, વધારે નહીં. સારું, આવ દુર્ગા, આવ. ઓહો, સવાર પડી નથી ને તમે દર્શન આપ્યા નથી, આવો. એ મારે તારી કોઈ વાત નથી સાંભળવી. પહેલા તું મને એમ કે તે મારા ફોન કેમ કાપી નાખ્યા, તે મારા ફોન કેમ ના ઉપાડ્યા? જો દુર્ગા, મારી વાત સાંભળ. આમાં શું થયું પેલું કે? મારે તારી કોઈ વાત નથી સાંભળવી. આજે તારે છે દુર્ગા, હજી કહું છું, રહેવા દે, તને નહીં છોડું, નહીં તો તને બહુ ભારે પડશે. હો હે ભગવાન, ઓછો ઉભો રે દુર્ગા. અરે વિક્રમ, અરે બસ 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 કર યાર, સોરી. બસ આ વળી કોણ છે? અચ્છા, તો આ એ જ દુર્ગા છે જેનો ફોન વિક્રમ કાપી નાખતો હતો. મગજ મારીનો કારખાનો, માથાનો દુખાવો. અચ્છા, તો આ છે વિલાયતી મેડમ જેની હારે વિક્રમ રણમાં રખડવા ગયો હતો. દુર્ગા, આ છે રાધા જેને લઈને હું રણમાં ફરવા ગયો હતો ને એ. અને રાધા, આ છે દુર્ગા જેની મેં તને વાત નથી કરી એ. મારી બાળપણની મિત્ર, મારી દોસ્ત, મગજ મારીનું કારખાનું, માથાનો દુખાવો. શું કીધું તે? હા ચાલ ફરીથી નીકળો. બસ દુર્ગા, આ રાધાને છે ને તને મળવું હતું, તમને લોકોને જોવા હતા, એટલે એક કામ કર, તારી બધી બહેનપણી જોડે આને મળાવ અને આખું ગામ બતાવ, કારણ કે આ આપણી મહેમાન કહેવાય. એમ તો તું કહેશે તો જ એમને લઈને જઈશ, તો જ એમને ફેરવીશ. ચાલ રાધા. હા એક મિનિટ, હું આવું છું. જો દુર્ગા, એને છે ને આપણા ગામનું કૂવો ખાસ દેખાડજે, કેમ કે લંડનમાં તો એને કૂવા બુવા જોયે જ નહીં હોય, પાછી ધક્કો ના દઈ દેતી તને. બસ હવે તો શાંતિ રાખો, ચલો આપણે જઈએ. હે ભગવાન, આ બંને ભેળી તો થઈ છે, હવે ભલું કરજે. વાહ, વોટ અ બ્યુટીફુલ વિલેજ. ગામનું નામ શું છે? રામવાડી. જેવું નામ એવું ગામ. રાધા, આ મારા ગામની કાંતા ચંપા ને રૂડી છે,
હું એક ફોટો લઈ લઉં. ચાલ આગળ. હા દુર્ગા, જો મને આવા ડ્રેસ આવા કોસ્ટ્યુમ બહુ જ ગમે છે. એક સેકન્ડ, એક ફોટો લઈ લો. ઓકે. આ લોકોને નવાઈ લાગે છે. રાધા, તને ખબર છે 2001માં આ ગામમાં ધરતીકંપ આવ્યો હતો અને ધરતીકંપના કારણે અહીંયાના બધા મકાનો પડી ગયા હતા. અમારી ગુજરાત સરકારના કારણે આજે ફરી આ ગામ સુંદર બની ગયું છે. દુર્ગા, ખરેખર બહુ જ સુંદર છે તમારું આ ગામ. તમારું નહીં, હવે તો મારું પણ છે. મારો તો ફોટો લીધો જ નહીં. ચાલ હવે લઈ લો. અહીંયા અહીંયા અહીંયા. ઓકે. જો તો રૂપા, આ દુર્ગાની હારે કોણ છે? બહારનું કોઈ મહેમાન લાગે છે. આપણે તો એને ગામમાં પહેલી વાર જોઈ. થઈ ગયું. હા, આજુ પેલો કૂવો છે. અચ્છા, તો તમે પાણી છેક અહીંયા ભરવા આવો છો? હા, તો બહુ મીઠું પાણી છે. હા. અરે, આમ આંખો ફાડી ફાડીને શું જોઈ રહ્યા છો? હું મારી સાથે કોઈ જાનવર પકડીને લાવી છું. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. અરે, આ મારી બેનપણી રાધા છે. રાધા, એ લંડનથી આવી છે, લંડનથી. અને હા, આપણો આ મલક આપણું ગામ જોવા માટે આવી છે. અને વિક્રમ હારે કચ્છમાં ફરીને હવે અહીંયા આપણા ગામમાં જ આવી છે. અને હા રાધા, આ મારી બાળપણની સહેલીઓ છે, રૂચા, મીના, સીતા, ગીતા. ચાલ હું પાણી ભરી લઉં. એક માટલું પકડીને ફોટો પડાવ ને. ભલે ભલે ભલે. ત્યાં શું છે? એક ફોટો, એક ફોટો. ચાલ હવે આપણે જઈશું ઘરે. બસ પાણી ભરાઈ ગયું. ચાલો 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 હવે. હા દુર્ગા, ખરેખર કેટલું સાદું અને સરળ છે તમારા બધાનું જીવન. કેટલી શાંતિ છે અહીં, કેટલી સ્વચ્છતા અને સુંદરતા છે અહીં. ખરેખર જીવન જીવવાની સાચી મજા તો અહીં છે, તમારા આ ગામમાં, તમારા મલકમાં. ખરેખર મને તો બહુ જ મજા આવી રહી છે. અરે, આ વિલાયતી મેડમ આપણા ગામમાં? એ પણ દુર્ગા? અરે, હવે જામશે, હવે મજા આવશે. એક મ્યાનમાં બે તલવાર રાખવી વિક્રમને બહુ ભારી પડશે. હવે મરવાનો છે દીકરો. હવે જામશે, હવે જામશે ખેલ ખરા ખરીનો. હા દુર્ગા, તારી બધી બેનપણી બહુ જ મસ્ત હતી. જોજો, મેં ફોટા પણ પાડ્યા છે. જોજો જો જો, કેટલું ફાઇન છે. અરે હા, હું તો ભૂલી જ ગઈ, મને મોડું થાય છે, ઘરે જવાનું છે. જો કાલે હું તને મારા ઘરે લઈ જવા આવીશ, ઠીક છે? ઓકે ચલ, ઓકે, બાય બાય બાય, સી યુ. હા બેટા, તારી વાત સાચી, હું સમજી ગયો. પણ મને એવું છે, કેમ બેટા, કેવું લાગ્યું અમારું ગામ? બહુ જ સુંદર છે તમારું આ ગામ. એથી એ વધુ સુંદર છે તમારા ગામના આ લોકો. ખરેખર મને તો ખૂબ જ મજા આવે છે. એ તો દીકરા, નવું નવું હોય ને એટલે 2-4 દિવસ સારું લાગે, પણ પછી મન ભરાઈ જાય. ના, મારું મન હજુ ભરાયું નથી. મારે તો અહીંયાની દિવાળી કરવી છે અને મન ભરીને મોજ માણવી છે. કેમ વિક્રમ, લાગે છે આ વિલાયતી છોડી મારા દીકરાનો આટલો જલ્દી કેળો નહીં મેલે. હે માં આશાપુરા, મારા દીકરાનું ભલું કરજે. જરૂર એવી કોઈ વાત છે. મારી દીકરી સવારે તો કેટલી ખુશખુશાલ હતી અને સાંજ થતા કેમ ઉદાસ થઈ ગઈ. હા, મને પણ એવું લાગે છે. કોઈ એવી વાત તો છે જ જે મારી દીકરીને કોરી ખાય છે. આ રાધા,
અને વિક્રમ વચ્ચે એવો તો શું સંબંધ હશે? શું વિક્રમ રાધાને એકમેકને પ્રેમ તો નહીં કરતા હોય? ના ના, એવું કેમ બની શકે? વિક્રમ તો મને પ્રેમ કરે છે. હા, એ તો મને જ પ્રેમ કરે છે. હા, એ તો મહેમાન છે, એ તો થોડા દિવસોમાં એના ઘરે ચાલી જશે. અને વિક્રમ તો મારો પ્રેમ છે. વિક્રમ મારો છે અને મારું જ રહેશે. વિક્રમ, તારી સાથે મારી આ પહેલી દિવાળી છે, અને આ દેશમાં પણ મારી આ પહેલી જ દિવાળી છે. લંડનમાં આ વિશે સાંભળ્યું હતું અને ટીવીમાં પણ જોયું હતું, પણ ક્યારે માણ્યું નહોતું. ખરેખર મને તો બહુ જ સારું લાગે છે. એ તો હું તારી સાથે છું ને, એટલે તને બધું સારું લાગે છે. મને ક્યાં ખબર નથી. જોતું ખરા, શું થયું બેટા? માં, આને કઈ સમજાવ ને, આને કઈ કામ આવડતું નથી ને, મારું બધું કામ બગાડે છે. મે તું અહીંયા આવ, આપણે રંગોળી બનાવીએ. હા, આવી માં. હે માં, આ દિવાળીના તહેવારનું આપણે અહીંયા બહુ જ મહત્વ છે, નહીં? હા હા બેટા, દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે. અરે જોજે તો ખરા, આ 3-4 દિવસ આપણા ગામમાં એવી ધમાલ, મસ્તી અને આનંદ ઉલ્લાસ હોય છે કે જોઈને તારું મન ખુશીથી નાચી ઉઠશે. મારું મન તો આમે નાચી ઉઠ્યું છે જ્યારથી તમારા દીકરા વિક્રમને મળી છું. શું વિચારમાં પડી ગઈ દીકરી? કાંઈ નહીં માં, એમ જ અમસ્તી. મને મારા મમ્મી પાપાની યાદ આવી ગઈ, પણ તમે છો ને? હા બેટા, અમે તારા મા બાપ જેવા જ છીએ. હા, કેમ નહીં, તમે લોકો કેટલા સારા છો, કેટલા પ્રેમાળ છો. મને કેટલો પ્રેમ આપ્યો, આદર ભાવ આપ્યા. ખરેખર આવા સ્નેહ આદર ભાવ મેં ક્યાંય નથી જોયા. એ તો ફક્ત અમારા મલકમાં જ જોવા મળે. કેમ માં? હા દીકરા, કેમ નહીં. શું વાત છે બેટા, આ વખતની રંગોળીના રંગ કંઈક ચાખા જ લાગે છે. રંગ કેમ બરાબર પૂર્યા નથી? ના ના, એવું કશું જ નથી માં, એ તો થોડી ઉતાવળમાં હતી એટલે ગડબડ થઈ ગઈ. બાકી રંગ તો મેં. ના બેટા, કાંઈક તો એવી વાત છે જ જેથી આ વખતની તારી રંગોળી ખીલી નથી. ના માં, એ તો તારો વહેમ છે, એવું કશું જ નથી. દુર્ગા ક્યારે જુવાન થઈ ગઈ કાંઈ ખબર ન રહી. કાલે તો એ સાસરીએ સિધાવશે, અને હવે આ ઘરમાં એ બહુ થોડા દાડાની મહેમાન છે. પછી આ ઘરની રંગોળીમાં કોણ રંગ પૂરશે? આને શું કહેવાય, ગોલ 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 ચૂરમાના લાડુ. હા અચ્છા. ઓ દુર્ગા, તું આવી ગઈ. એ મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. હું અહીંયા રાધાને મળવા આવી છું, અને રાધાને મારા ઘરે લઈ જવા આવી છું. રાધા ક્યાં છે? એ તારે મારી જોડે વાત નથી કરવી તો મને શું કામ પૂછે છે? આ દિવાળીને પૂછી જો ને. એ રેવા દેજે હો, નહીં તો આજે દિવાળીના દાડે જોવા જેવી થઈ જશે. હા. અરે શું વાત છે, તમે બંને હંમેશા ઝઘડા જ કેમ કરતા રહો છો? આનું છે ને ચસકી ગયું છે, આજકાલ આનું ઠેકાણે જ નથી. એટલે તું કહેવા શું માંગે છે? હું ગાંડી થઈ ગઈ છું? હા તો સાચી વાત છે ને, મેં તો આવા નખરા ના કરતી હોય. તારી તો. અરે અરે અરે, આજે તો નહીં છોડું. અરે મર મર. અરે ચાલ રાધા, હું તને મારા ઘરે લઈ જવા આવી છું. સારું ચાલ. હા કાકી, તમે જરા એને સમજાવો ને, મારા ઘેર છે ને વિદેશથી મહેમાન આવે છે, એમની સામે મને પાયલાનો બનાવી દે છે, એ સારું લાગે કાકી. માં માં, આ રાધા છે ને લંડનમાં રહે છે, અને એ કચ્છમાં ફરવા માટે આવી છે, અને આપણા ગામમાં વિક્રમના ઘરે જ રોકાણી છે. એ અહીંયા ખાસ દિવાળીનો તહેવાર ઉજવવા આવી છે. હા કાકી, દુર્ગાએ મને ખૂબ જ સારી કંપની આપી છે. ખરેખર તમારી આ દીકરી ખૂબ જ સુંદર અને સમજદાર પણ છે. એ કેવી સુંદર ને સમજદાર છે એ મને જ ખબર છે. હા દીકરી, સારું થયું કે તું દિવાળી ટાણે અમારા ગામમાં આવી છો. દિવાળીની રાત્રે અમારા ગામમાં બહુ મોટો ઉત્સવ ઉજવાય છે બેટા, અને આ ગામના લોકો ભેગા મળીને ઉત્સવને ઉજવે છે. બેટા આજની રાત તો આ ગામ ધમાલ, મસ્તી અને ગીતોથી ગુંજી ઉઠશે.
એ તો મારી ભૂલ હતી કે હું વિક્રમને બાળપણથી જ પ્રેમ કરતી આવી. મેં કદી એ ના વિચાર્યું કે ખરેખર વિક્રમ પણ મને પ્રેમ કરે છે કે નહીં. આમાં વિક્રમનો કોઈ દોષ નથી, કોઈ વાંક નથી. વાંક તો ફક્ત મારો જ છે. મેં જ વિક્રમને મારો સર્વસ્વ માની એની પૂજા કરી. પણ એ તો મારી જ ભૂલ હતી કે હું એને ઓળખી ન શકી. કદાચ મારા જ ભાગ્યમાં વિધાતાએ વિક્રમનો પ્રેમ નહીં લખ્યો હોય. મારા ભાગ્યમાં ફક્ત આંસુ અને નિસાસા જ લખાયા હશે. પણ કંઈ વાંધો નહીં, ભલે વિક્રમને હું પામી ના શકી, પણ હું આ જીવનમાં એને કદાપી નહીં ભૂલી શકું. હે માં, મને શક્તિ આપજે કે હું મારા નિર્ણય પર અડગ રહી શકું. હવે આ જીવનમાં હું ક્યારેય કોની સાથે લગ્ન નહીં કરું. હું એના વગર મારું બાકીનું જીવન પણ જીવી લઈશ. પામવા કરતાં ત્યાગવામાં જ મહાનતા છે. હે માં, વિક્રમ અને રાધાને સદા ખુશ રાખજે, સદા ખુશ રાખજે. સાલ મુબારક બાપુજી. સાલ મુબારક. સાલ મુબારક. સાલ મુબારક બેટા. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ નહીં ગોગી, સાલ મુબારક. હા, સાલ મુબારક. માં, અમે દેવાયત કાકાને ત્યાં જઈ એમને સાલ મુબારક કરીને આવીએ છીએ. ભલે દીકરા, પણ દુર્ગાને સાથે લઈ પાછા ઘરે જલ્દી જમવા આવી જજો. હા માં. ચાલ રાધા, ચાલો લેટ્સ મૂવ. સાલ મુબારક. સાલ મુબારક. જીવતારો બેટા. સાલ મુબારક. સાલ મુબારક. જીવતારો. તમને પણ સાલ મુબારક. પણ કાકી, દુર્ગા ક્યાં? હજી તૈયાર નથી થઈ. આજે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. બસ તૈયાર થઈ જ ગઈ હશે. લ્યો, આવી ગઈ. દુર્ગા, હેપી ન્યૂ યર. સાલ મુબારક. કેમ દુર્ગા, આજે લડવાનું મૂળ નથી ને? સાલ મુબારક. કેમ, સાલ મુબારક કહેવામાં પણ તકલીફ પડે છે? વરસમાં એક વાર તો સારી રીતે સાલ મુબારક કહે, પછી તો આખું વરસ તારે ને મારે ઝઘડતા જ રહેવાનું છે ને. ચાલ દુર્ગા, આપણે ગામમાં ફરવા જઈએ. ચાલ ચાલ, આવજો. ચાલો ચાલો કાકી. હા ભલે. આ વિલાયતી છોડીએ, અહીંયા આવીને આપણી દુર્ગાની દિવાળી જ નહીં આખી જિંદગી બગાડી નાખી. મારી દીકરી આખી રાત રોઈ છે. તમે એની આંખો સામે જોયું નહીં? એની આંખો રોઈ રોઈને રાતે રાયણ જેવી થઈ ગઈ છે. હા, તમારી વાત સાચી છે. પણ એક વાત જરૂર છે કે મારી દીકરી છે બહુ બહાદુર. એણે કાલે રાતની વિક્રમ અને રાધાના સંબંધની વાતને જરા સરખી પણ જણાવવા ન દીધી અને કેવી બંને હારે હળી મળીને હસતી ખેલતી નીકળી ગઈ. હા, એણે એના દિલ પર પથ્થર મૂકીને દિલની વાત દિલમાં જ છુપાવી લીધી. સાલ મુબારક બાપુ. સાલ મુબારક. સાલ મુબારક દીકરા. ઘણું જીવ દીકરી, ભગવાન તારી મનોકામના પૂરી કરે. એ દીકરી, આજે પહેલી વાર નવા વર્ષના દિવસે તું આટલી મોડી મળવા આવી, શું વાત છે બાપુજી? હા, કાલ રાતની આની તબિયત સારી નહોતી. આ તો મેં અને રાધાએ પરાણ્યાને તૈયાર કરીને અહીં લાવે છે એટલે આવી છે. સારું થયું તું જમવાના ટાણે આવી ગઈ. ચાલો બધા બેસી જાઓ, જમવાનું તૈયાર છે. ના માં, મારે અત્યારે નથી જમવું. માં બાપુજી ઘરે રાહ જોતા હશે, અત્યારે હું જાઉં છું. ચાલો બધા. દીકરી, તારા દિલની વ્યથા હું જાણી ગયો છું. તને હવે ભૂખ ક્યાંથી લાગે? કહું છું, આ વિક્રમ ને રાધા કેમ ક્યાંય દેખાતા નથી? આ વિક્રમ રાધાને મૂકવા તો નથી ગયો ને? અરે ના ભાઈ ના, મને નથી લાગતું કે આ છોડી આટલું જલ્દી આપણા વિક્રમને અહીં એકલો મેલીને લંડન પાછી ચાલી જાય. તો શું તમને એમ લાગે છે કે રાધા અહીં જ ધમા નાખીને કામને માટે અહીં રહેવાની છે? હા તો વળી, મને તો હવે પાક્કી ખાતરી થઈ ગઈ છે આ છોડી હવે લંડન પાછી નહીં ફરે. બાકી તો રામ જ જાણે. આ વળી કોણ આવ્યો? તમે જરા જુઓ ને. અરે ભાઈ, આ વિક્રમ ઠાકોર નું ઘર આજ છે ને? હા ભાઈ, વિક્રમ ઠાકોર નું ઘર આજ છે. આવો આવો પધારો. પણ તમે કોણ?
ઓળખાણ ન પડી. અરે ભાઈ, એમ ઓળખાણ આપ્યા વગર થોડી કઈ ઓળખાણ પડે? હું લલિત ગાંધી, લંડન થી આવું છું. રદા મારી દીકરી થાય. તમારા દીકરા સાથે જે મારી દીકરી અહીં આવી છે એનો હું બાપ થાઉં છું. એમ વાત છે? આવો આવો આવો, પધારો પધારો. થેન્ક યુ વેરી મચ. બેસો પધારો, બેસો બેસો. ઓળખાણ આપું, હું વિક્રમનો બાપ રામભાઈ, અને આ વિક્રમની માં લક્ષ્મી. નમસ્તે. નમસ્તે. અરે, મારી રાધા અને વિક્રમ કેમ નથી દેખાતા? લલિતભાઈ, એ બે જણા તો આજે વહેલી સવારથી જ બહાર નીકળી ગયા છે. અચ્છા અચ્છા, તો બહાર ફરવા ગયા છે. પણ ગયા છે ક્યાં? મારા મને ડાનો મારે, હું વિક્રમ ઠાકોર મારા મને ડાનો.
જા. આ સાંજ થવા આવી પણ હજુ સુધી રાધા અને વિક્રમ આવ્યા નહીં. ખરેખર બહુ મોડું થઈ ગયું. હો રામભાઈ, તમે ચિંતા ન કરો, બસ એ બે જણા આવતા જશે. હવે તો તું મા બાપુને આપણી વાત કર. શું હું હા હા હાલો આવી ગયા. પપ્પા હા વિક્રમ, વોટ અ સરપ્રાઈઝ. હા બેટા, તમે અચાનક અહીંયા? પપ્પા, આ છે વિક્રમ. વિક્રમ, આ છે મારા પપ્પા. નમસ્તે અંકલ. પણ પપ્પા, આપ અચાનક અહીંયા આવી પહોંચ્યા? આવું જ પડે ને, મેં અમને 15-20 દિવસમાં ફરીને પાછી આવીશ એમ કહ્યું હતું. આજે એક મહિનો થવા આવ્યો. અને હા, છેલ્લા 15 દિવસથી તારા કોઈ સમાચાર નથી. નથી તે અમને ફોન કર્યા કે નથી તારો ફોન લાગતો. આ શિવાજ છે બેટા. પપ્પા, પપ્પા હું તમને પેલ નો નથિંગ ડુઈંગ. ચાલ બેટા, હવે તું ઝડપથી તૈયાર થઈ જા. હું સવારથી તને અહીં લેવા માટે બેઠો છું. આપણી પાસે ખૂબ જ ઓછો સમય છે બેટા. કાલે વહેલી સવારે અમદાવાદથી આપણે લંડનની ફ્લાઇટ પકડવાની છે. ઝટફટ જલ્દી તૈયાર થઈ જા. હરી અપ માય ચાઇલ્ડ. સોરી પપ્પા, હું તમારી સાથે લંડન પાછી નહીં આવી શકું. કેમ, શા માટે? અરે તું એક મહિનાથી અહીંયા ફરે છે, હજી તારું મન ભરાયું નથી? હા પપ્પા, હવે મારે અહીં જ રોકાવું છે અને અહીં જ રહેવું છે. વોટ રબીશ, તું આ શું વાત કરે છે? તું ભાનમાં તો છે ને? હા પપ્પા, હું એકદમ ભાનમાં છું. અને તમને સાચું જ કહું છું કે હવે હું તમારી સાથે લંડન પાછી નહીં આવી શકું. હું અને વિક્રમ એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. આ તારો ફાઇનલ જવાબ છે? આખરી ફેસલો છે રાધા? હા પાપા, આ મારો અંતિમ અને આખરી નિર્ણય છે. આ મારો આખરી ફેસલો છે કે હું વિક્રમ સાથે લગ્ન કરી અહીં જ રહીશ. તો ઠીક છે, પણ એ પહેલા મારી એક વાત સાંભળી લે. તારા લંડન થી ગયા પછી તારી માં સખત બીમાર પડી ગઈ અને આજે પણ એ સખત બીમાર છે. ડોક્ટરના કહેવા મુજબ તારી માં કદાચ હવે. ના પાપા, આવું ના બોલશો, આવું ના બની શકે. હા બેટા, ભગવાન કરે ને એવું ના બને. એટલે જ આ વાત, એટલે કે તારી માની તબિયતની વાત હું તને આજે નહોતો કહેવાનો. પણ આજે તે મને જ્યારે આખરી ફેસલો તારો સંભળાવ્યો છે એટલે આ વાત કહેવા માટે તે મને મજબૂર કરી દીધો. પપ્પા, પપ્પા મારી મમ્મી. ના બેટા, એટલે જ કહું છું બેટા, તારી મરતી માને તારું મોઢું છેલ્લી વાર બતાવી જા. એનો જીવ તારામાં અટક્યો છે. જો એ તારું મુખડું નહીં જુએ તો એના આત્માને ક્યારે શાંતિ નહીં મળે. હા બેટા, પછી તું પાછી આવી જજે અને આ વિક્રમ સાથે લગ્ન કરી લેજે. પપ્પા, પપ્પા મને મારી મમ્મી પાસે લઈ જાઓ. રડ નહીં મારા દીકરા, રડ નહીં. આપણી પાસે બહુ ઓછો સમય છે બેટા. ચાલ તારો સામાન પેક કરી લે, આપણે જલ્દીથી નીકળી જઈએ. ચાલ. સુખી રે દીકરી. રામ રામ રામભાઈ, રામ રામ. વિક્રમ, તું તારું ધ્યાન રાખજે, મા બાપુજીનું પણ ધ્યાન રાખજે. જો વિક્રમ, પેલા લાખન જોડે લડાઈ ઝઘડા ન કરતો અને
આમ અચાનક જવાનું થાય છે તો પેલી દુર્ગાને પણ ના મળી શકે તો મારા વતી એને સોરી કહેજે ને મારી યાદ આપજે અને તું તારું ધ્યાન રાખજે. ડ્રાઈવર, ગાડી સ્ટાર્ટ કર. પપ્પા પપ્પા, એક મિનિટ એક મિનિટ પપ્પા. રાધા, વિક્રમ, હું ત્યાં પહોંચતા જ તને ફોન કરીશ. આપણે આપણે ફોન પર મળતા રહીશું. વિક્રમ. રાધા. હા વિક્રમ, મારા પર ભરોસો રાખજે વિક્રમ. રાધા, હું પાછી આવીશ, તું મારી રાહ જોજે. રાધા, હું તારી રાહ જોઈશ. વિક્રમ. છેલ્લા શ્વાસ સુધી તારી રાહ જોઈશ. હા રાધા, હું તારી રાહ જોઈશ. અરે રાધા, રાધા, છોડ મને, છોડ મને. અરે આ લંડન નથી માંડવી છે, લોકો જોઈ રહ્યા છે, સારું ના લાગે. અરે લોકો જોતા હોય તો જુએ, શું સારું ના લાગે. શું હાલત થઈ ગઈ છે બિચારાની, એ વિલાયતી મેડમની પાછળ, અને એ આને અહીંયા એકલો મૂકી ને હેલી ગઈ. પણ આને તો જુઓ, હજી એને ભૂલ્યો નથી. આજે બે બે મહિના થઈ ગયા, ના તો રાધા આવી, ના તો એનો કોઈ ફોન આવ્યો, પણ આ દીવાનો બની ગયો છે એની પાછળ. ઓ લૈલાના મજનુ, તારી લૈલા, તારી રાધા હવે ક્યારેય પાછી નહીં આવે. ઓ ભૂલી જા એને, ભૂલી જા. અરે ભૂલી જા કહું છું. એ વિક્રમ, ભૂલી જા કહું છું, ભૂલી જા તારી રાધાને, કાંઈ મળવાનું નથી. દફનાવી દે, અરે દફનાવી દે કહું છું આ રણમાં બેહીને. તારે વિક્રમ હારે વિના વાંકે વિના ગુને બસ મારા મારી જ કરતો હોય છે તને તો હું નહીં છોડું કાલે પંચાયતમાં તારો હિસાબ ચૂકતે નો કરાવ તો મારું નામ પણ દુર્ગા નહીં અરે જા જા હિસાબ ચૂકતો કરાવવાડી હિસાબ તો તારો હું ચૂકતો કરીશ સમજે ચાલ જા
આ દુર્ગાએ વચ્ચે પડી ને મારી બાજી બગાડી નાખી, નહીતર વિક્રમને આજે રણમાં દફનાવી દીધો હોત. બાપુ, માં જલ્દી બહાર આવો માં. શું થયું વિક્રમને? બહુ થયું માં હવે લાખનનું. હવે તો એને સીધો કરવો જ પડશે. આજે ફરી એણે વિક્રમ જોડે ઝઘડો કર્યો, વિક્રમ જોડે મારામારી કરી અને વિક્રમનો મોબાઈલ પણ એણે રણમાં ફેંકીને ગુમ કરી નાખ્યો. તમે બાપુને કહીને એને અને એની માને પંચાયતમાં બોલાવીને ચોખ્ખે ચોખ્ખું કહી દો કે એને જો આ ગામમાં રહેવું હોય તો હવે પછી વિક્રમ જોડે ખોટે ખોટો ઝઘડો ના કરે અને વિક્રમને બિલકુલ પણ હેરાન ના કરે. ભલે દીકરી, આજે રાત્રે જ તારા કાકાને આ વાત કરી લઈશ. ચલો માં, હું જાઉં છું. વિક્રમનું ધ્યાન રાખજો. આ શું થયું મારા દીકરાને? આ તે તારે શું હાલત બનાવી લીધી છે? શું હાલત બનાવી લીધી છે? પહેલી વાર નથી થયું. તું અવારનવાર વિક્રમ હારે ઝઘડા કરે છે, ને ફક્ત વિક્રમ હારે જ નહીં, તો આ દુર્ગાને પણ અવારનવાર સતાવે છે એવી ઘણી બધી ફરિયાદો અમને મળી છે. અને એ બધી ફરિયાદો સાંભળ્યા પછી આજે ન છૂટકે તને અને તારી માં રૂપાબેનને અહીં બોલાવવા પડ્યા છે. કાન ખોલીને સાંભળી લે લાખણ, હું વિક્રમના બાપ તરીકે નહીં પણ આ ગામના સરપંચ તરીકે તને છેલ્લી વાર ચેતવણી આપું છું કે હવે જો તારા વિરુદ્ધ કોઈ ફરિયાદ આવી તે વિક્રમ હારે લડાઈ ઝઘડો કર્યો કે ત્યાં દુર્ગાને સતાવી, તો તારે આ ગામ છોડીને વયા જવું પડશે. અને ફક્ત તારે જ નહીં, આ તારી માં રૂપાબેનને પણ આ ગામ છોડી જવું પડશે. આ પંચાયતનો આખરી ફેસલો છે. બોલો રૂપાબેન, તમારે કઈ કેવું છે? ના રામભાઈ, મારે હવે શું કહેવાનું હોય? તમે જે કીધું એ બરાબર છે, પણ હવે હું તમને વચન આપું છું કે જો મારા આ લાખને આ વિક્રમને હારે લડાઈ ઝઘડા કર્યા કે આ છોડી દુર્ગાને સતાવી, તો હું અને મારો લાખન આ ગામ છોડીને જતા રહીશું. દીકરા, આ લડાઈ ઝઘડા, આ દુશ્મની સારા નથી, એને તો ભૂલી જવામાં જ આપણી ભલાઈ છે. દીકરા મારા, આજે પંચાયતમાં તે સરપંચનો ફેસલો સાંભળ્યો ને? બેટા શાંત થઈ જા. જો હવે તું આ વિક્રમ હારે લડાઈ ઝઘડા કરીશ ને, તો આ પંચાયત આપણને ગામમાંથી કાઢી મૂકશે. આ ગામ શું વિક્રમના બાપની જાગીર છે? આ ગામ શું પંચાયત વાળાના બાપનું છે? અરે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે જે આ લાખને ગામમાંથી કાઢી શકે? વિક્રમ, ઈ વિક્રમ અને દુર્ગાને તો હું ક્યારેય નહીં છોડું.
ખાઈ લે ને વિક્રમ. વિક્રમ, 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 મારી વાત તો. પણ ભવના, હે ભવના, ભેરુયા પણે ખોળ્યા ખોયા ને, હે પણ પ્રીતને હે પ્રીતને કાજે આવતા. આનું શું થશે? કેવી મજનુ જેવી હાલત થઈ ગઈ છે. લેલા તો હોઈ ગઈ ને આની હાલત પકડી ગઈ. ઓ મજનુ, લેલાના. અરે લાખન, પંચાયતમાં તને આટલું બધું કહ્યું તે છતાં શું કામ એને હેરાન કરે છે? ઓહો, આનું કંઈક કરવું પડશે. ઊભો થા. જીવન બરબાદ કરી રહ્યો છે એ રાધા છે ને રાધા, એને તું ભૂલી જા બેટા, ભૂલી જા, એ ક્યારેય પાછી નહીં આવે દીકરા, એને ભૂલી જા. તમે આટલા બધા દુખી ન થાઓ, ભગવાન સૌ સારા વાના કરશે. અરે દીકરા, તારા માટે કેટ કેટલી માનતાઓ માની હતી. અરે પથ્થર એટલા દેવ કર્યા ત્યારે તારું મોઢું જોવા મળ્યું, તને કઈ થઈ જશે તો અમારું જીવન ઝેર બની જશે. હે ભગવાન, હવે આનું શું થશે? હે રાધા રાધા રટતો, હે રટતો દિવસ ને રા, હે રોગ લાગ્યો એને પ્રેમ નો, હે ભાઈ, આજે મુસાફરો ઘણા બધા આવી ગયા છે, આજે ધંધો સરસ થશે. હાલો હાલો, તો જઈએ.
મારી રાધા. છોડી દો એને. એના બદલે એના વતી હું તમારી માફી માંગુ છું. વિક્રમ એવો નથી, એ આવો ખરાબ નથી, પણ સંજોગો અને કોઈના વિરામાં એ આવો બની ગયો છે, એ આવો નથી. ચાલ વિક્રમ. આજ દુર્ગાએ વચ્ચે પડી ફરી બાજી બગાડી નાખી, નહીં તો આજ વિક્રમના હાડકા પાળા તૂટી ગયા હોત. શું થયું વિક્રમને? બેસ બેટા, શું થયું? બેસ બેસ. શું થયું આને? બાપુ, હવે તે વિક્રમને તમે ક્યાંય રઝળ તો નહીં મુકતા? કા? એને ક્યાંય એકલો બહાર ના જવા દેતા? કેમ? કારણ કે હવે એની માનસિક સ્થિતિ સારી નથી. શું વાત કરી છો તું બેટા? તમને ખબર છે, આજે વિક્રમે મુસાફરોમાં એક યુવતીને રાધા સમજીને પકડી લીધી. અને પછી એ તો માતાજીનો પાડ માનો કે હું અને બોગો ત્યાં પહોંચી ગયા, નહીં તો આજે અનર્થ થઈ જાય. દુર્ગા બેટા, મારા દીકરાને વધારે કઈ વાગ્યું તો નથી ને? એ બરાબર તો છે ને? હા માં, વિક્રમ બરાબર છે, પણ હવે એનું ધ્યાન રાખજો, કારણ કે હવે આનો કોઈ જ ભરોસો નથી. અરે બેટા, એ ગમે ત્યારે ગમે ત્યાં નીકળી પડે. અને માં, એવું ના થાય કે આપણે જીવનભર પસ્તાવાનો વારો આવે. દીકરા, તું સવારથી બહાર નીકળી ગયો તો નાસ્તો પણ નતો કર્યો, તને ભૂખ લાગી હશે. હું તારા માટે જમવાનું લાવું છું. હા દીકરા, વિક્રમ. એ બેટા, વિક્રમ, વિક્રમ. હે ભગવાન, અમે એવા તે શા અપરાધ કર્યા હતા કે એની આ સજા અમને મળી? મારા દીકરાની શું હાલત થઈ ગઈ છે ભગવાન? એ નથી બરાબર ખાઈ શકતો કે નથી બરાબર સૂઈ શકતો, અને પોતાનું દુઃખ દર્દ પણ એ બીજાને નથી કહી શકતો. એને બચાવી લે ભગવાન, એને બચાવી લે. વિક્રમ ક્યાં છે? હું તમને પૂછું છું કે મારો વિક્રમ ક્યાં ગયો છે? એ નહીં જમે, એને ભૂખ નથી. શું? એને ભૂખ નથી, એ નહીં જમે. હે ભગવાન, મારા દીકરાને બચાવી લે. એને બચાવવો હોય તો એક જ રસ્તો છે, એક જ ઉપાય છે. શું ઉપાય છે? જલ્દી બતાવો ને. આપણે વિક્રમના દુર્ગા હારે લગ્ન કરાવી દઈએ. આજે તમે મારા મનની વાત કહી દીધી. બહુ દીના બગાડો, કાલે દુર્ગાના ઘરે જઈને વિક્રમ અને દુર્ગાના લગ્નની વાત કરી લ્યો ને. ભલે, હું કાલે સવારે જ એમના ઘરે જઈ દુર્ગા અને વિક્રમના ઘડિયા લગ્ન લઈ આવું છું. સારું. દેવાયત ભાઈ, દુર્ગાના લગ્ન દઈ ને તમે મારા દીકરાને જીવન દાન આપ્યું છે, હું આ તમારું ઋણ હું ક્યારે નહીં ભૂલી શકું. અરે રામભાઈ, એમાં ઋણની શી વાત છે? તમે મારી દીકરી દુર્ગાના લગ્ન વિક્રમ સાથે લઈ મારા પરથી પહાડ જેવો બોજ હલકો કરી દીધો છે. હાલો થઈ, રામ 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 રામ. હું એ લગ્નની તૈયારીમાં લાગી જાઉં, સમય બહુ ઓછો છે. હાલો ભલે, રામ રામ.
ભલે ભાઈ, આવજો. રામ રામ. રામ રામ. રામ રામ. હાશ, હવે નિરાશ થઈ. જો સમય ભલે બહુ ઓછો હોય, પણ મારી દીકરીના લગ્નમાં કોઈ કચાસ ન રહે હો. અરે તમે જોજો તો ખરા, મારી દીકરીના લગ્ન એવા ધામધૂમથી કરીશ કે આખું ગામ જોતું રહી જશે. માફ કરજો બાપુ, આ લગ્ન હવે ક્યારે નહીં થઈ શકે. હું આ શું વાત કરે છે બેટા? હા બાપુ, સાચું કહું છું. તમે ફક્ત તમારા સુખનો જ વિચાર કર્યો, તમને મારા વિશે કે વિક્રમના દુઃખદાયક વિશેનો જરાય વિચાર ન આવ્યો. અને એણે તો એના પ્રેમમાં એનું સર્વસ્વ લૂંટાવી દીધું છે, અને એની રાધાના પ્રેમમાં આજે પાગલ બનીને ચારે કોર જીવતી જાગતી લાશ બનીને ભટકી રહ્યો છે. તમને મારા લગ્ન એની સાથે કરાવીને શું મળશે બાપુ? શું મળશે? કશું નહીં. દીકરી, તારી વાત સાચી છે, પણ તારે લગ્ન તો વિક્રમની હારે કરવા જ પડશે. ના, મેં અડગ નિર્ણય લઈ લીધો છે કે આ જન્મમાં તો હું લગ્ન નહીં જ કરું. આ જન્મ હું કુંવારી જ રહીશ. દુર્ગા, દુર્ગા બેટા, મારી વાત સાંભળ બેટા, ઉભી રહે. અરે કહું છું, ક્યાં છો? અરે સાંભળો છો, આ તમારા દીકરાના ઘડિયા લગ્ન લઈને આવ્યો છું. બસ આ બે દીમાં દુર્ગા અને વિક્રમના લગ્ન છે, એટલે જટ તૈયારી કરવા માંડો, વખત બહુ ઓછો છે. અને હું આજે આ દુર્ગા અને વિક્રમના લગ્નની વાત સાંભળીને તમે ખુશ ન થયા? તમારું મોઢું કેમ આમ લટકેલું છે? હે, વાત શું છે? વિક્રમ ક્યાં ગયો? એ ઠીક તો છે ને? ના, વિક્રમ નથી, એ તો ક્યારનો ઘરેથી બહાર નીકળી ગયો. શું? હા હા, હું સાચું કહું છું. ભળે ગયો છે ક્યાં? Thank you.
આપી ગઈ છું. વિક્રમ, મારા વિક્રમ, વિક્રમ, જો જો હું તારી રાધા હું પાછી આપી ગઈ છું. વિક્રમ, 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 આંખ ખોલીને જોતો ખરા. વિક્રમ, વિક્રમ, મારા વિક્રમ, 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 જો હું તારી રાધા. વિક્રમ, આંખો ખોલ. વિક્રમ, હું તારી પાસે આવી ગઈ છું. જો વિક્રમ, જો તારી રાધા તારી બહોમાં પાછી આવી ગઈ છે. રાધા, રાધા. હા વિક્રમ, હવે રડીશ ના. રાધા, વાહ, રાધા ભાભી પાછા આવી ગયા. રાધા, રાધા. મને મળી ગયા. રાધા, જો તું આજે ના આવ્યો તો મારા પ્રાણ ઉડી ગયા હોત. આવી ના મળી. હવે તું મને છોડીને ના જતી. નહીં, હું તારા વગર એક પળ પણ નહીં જીવી શકું. હા રાધા. હા વિક્રમ, હા વિક્રમ, હવે હું તને છોડીને ક્યારેય નહીં જાઉં, ક્યારેય નહીં. હવે આપણે જીવીશું પણ સાથે અને મરીશું પણ સાથે. હવે આપણને કોઈ જુદા નહીં કરી શકે, કોઈ નહીં. હા વિક્રમ, ચાલ ચાલ આપણા ઘરે. હા ચાલ. ઓલા બાપા, ઓલા બાપા, હું જે લ્યા કેમ રાડું પાડ્યું છે તું? લાખનભાઈ, ઓલી રાધા પાછી આવી ગઈ. શું? હા ભાઈ, એ વિક્રમ રાધાને લઈને ગામમાં પાછો આવી રહ્યો છે. ઓલી રાધા વિક્રમ મારા ગામમાં પાછી આવી રહી છે તો આપણે હું કરશું? લ્યા, એ કદાપી નહીં બની શકે. હું એ રાધાને આ ગામમાં પાક નહીં મૂકવા દઉં. ભાઈ, અરે પણ દેવજ, 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 મારી વાત સાંભળ. દેવજ, મારી વાત સાંભળ. દેવજ, 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 શાંત થઈ જા. દેવજ, શાંત થઈ જા ભાઈ. ગુસ્સામાં અનર્થ થઈ જાય છે. હું મારા વિક્રમ ને સમજાવી લઈશ, હું એને મનાવી લઈશ, પણ તું કઈ ના કરતો ભાઈ, તું કઈ ના કરતો. જુઓ રામભાઈ, આજે વિક્રમ ન માન્યો અને ગામમાં રાધાને લાવવાની જીદ ન છોડીને તો હું એને પણ રાધાની હારે ગોળી મારી દઈશ. પણ રાધા, તને પાછા ફરવામાં આટલો બધો સમય કેમ લાગ્યો? તે મારા ફોન કેમ ના ઉપાડ્યા અને તે સામેથી ફોન પણ ના કર્યા કેમ રાધા? હા વિક્રમ, એ તો તને હું કહું છું. અહીંયાથી લંડન પહોંચતા જ મને ખબર પડી કે મારી મમ્મી આખરી અંતિમ સ્ટેજ પર હતી. હોસ્પિટલમાં એનો ઈલાજ ચાલી રહ્યો હતો. મને જોઈને બહુ ખુશ થઈ, પણ એને જોઈને તો મારો હોશ જ ઉડી ગયો. રાત અને દિવસ મમ્મીની સારવારમાં મેં બધું જ ભૂલાવી દીધું હતું. સંજોગો જ એવા હતા. એક સમય હું તને પણ ભૂલી ગઈ હતી, તો એમાં પછી હું ફોન ક્યાંથી કરું? દિવસ અને રાત એક એક પળ હું મારી મમ્મીની સારવારમાં એની દેખરેખમાં વ્યસ્ત બની ગઈ હતી. મારી મમ્મી દિવસે દિવસે મૃત્યુ તરફ આગળ વધી રહી હતી.
અને અને હું મારી મરતી મમ્મી સાથે એક એક પળ જીવવા માંગતી હતી. હું અને મારા પપ્પા એને બચાવવા માંગતા હતા, પણ પણ આ તો આખરે મૃત્યુનો જ વિજય થયો. અમે મૃત્યુ સાથેની આ લડાઈમાં હારી ગયા, હારી ગયા. દેખરેખમાં વ્યસ્ત બની ગઈ. 4 મહિના ક્યાં વીતી ગયા કઈ ખબર જ ના રહી. ગુસ્સો થૂકી દે દેવા, શાંત જા ભાઈ. મેં તારો કોન્ટેક્ટ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, તારો કોઈ કોન્ટેક્ટ જ ના થયો. મારો મોબાઈલ પર રણમાં ખોવાઈ ગયો હતો. તું સાચી છે રાધા, તું સાચી છે. પણ વિક્રમ, આઈ એમ સોરી, મેં તને બહુ જ તડપાવ્યો, મારા લીધે તું આટલો દુખી થયો. મને મને માફ કરી દે. નહીં રાધા, નહીં. હવે હું તને છોડીને ક્યારેય નહીં જઉં, ક્યારેય નહીં. હા વિક્રમ, તારા માટે, આપણા પ્રેમ માટે મેં મારો દેશ છોડી દીધો. હું તારી પાસે સદા માટે આવી ગઈ છું. હવે હું તને છોડીને ક્યારેય પાછી નહીં જઉં, ક્યારેય નહીં. કાલે દુર્ગા સાથે તારા લગ્ન છે. મારા ને દુર્ગા ના લગ્ન? કાકા, તમારી કઈ ભૂલ થાય છે. મારા ને દુર્ગા ના લગ્ન કેવી રીતે શક્ય બને? હું તો રાધાને પ્રેમ કરું છું, અને અમે બંને એકબીજા સાથે જીવા મરવાના સોગંદ ખાતા છે. ખબરદાર, જો રાધાને લઈને એક ડગલું પણ આગળ વધ્યો છે તો આ બંદૂક તારી સગી નહીં થાય. તમારા બેની લાશ હું અહીંયા જ ઢાળી દઈશ. તમે અમારો રસ્તો નહીં રોકી શકો કાકા. આજે હું પણ જોઉં છું કે અમને આગળ વધતા કોણ રોકી શકે છે. હવે દુનિયાની કોઈ તાકાત મારી રાધાને મારી સાથે ગામમાં આવતા નહીં રોકી શકે. Yeah.
દીકરાને લઈ આ ગામ છોડી હંમેશા માટે જતી રહી. ચાલ બેટા ચાલ, મારા દીકરા, મારા દીકરા, ચાલ પોતા, ચાલ બેટા, ચાલ. ચલાવ બંદૂક. અમે એક સાથે જીવિતો ના શક્યા, પણ એક સાથે મરતા અમને કોઈ ને રોકી શકે. ચાલ રાધા. કન્યાદાન કરી પુણ્ય કમાવી લો. આવો અવસર જિંદગીમાં તમને ફરી ક્યારેય નહીં મળે. હા બાપુ, મારી વાત માની લ્યો. રાધા અને વિક્રમને ગળે લગાડી લ્યો. અરે આવો અવસર તો ભાગ્યશાળીને જ મળે છે. દીકરી, તે આજે મારી આંખો ખોલી નાખી. તે આજે મને મહાપાપમાંથી બચાવી લીધો. તું દીકરી નહીં, પણ દેવી છે, દેવી. વિક્રમ બેટા, રાધા દીકરા, કાકા મને માફ કરી દેજો. દીકરાઓ સાંભળો, ભાઈઓ અને બહેનો સાંભળો, આવતીકાલે મારી દીકરી રાધાના, રામભાઈના દીકરા વિક્રમ હારે મારા ઘરે લગ્ન છે. તમને બધાને આ લગ્ન પ્રસંગે આવવા માટે સાગમટે આમંત્રણ આપું છું. હિમાયત ભાઈને!